હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે આજના મારા વ્લોગમાં. હરર મહાદેવ અને જય ખમલાવ. તો ગાઈસ, અત્યારે હું તમે જોઈ શકો છો કોલેજમાંથી વ્લોગ શરૂ કરું છું. એનું કારણ એવું છે કે અત્યારે અમને વિઝિટમાં લઈ જવાના છે, જે મેં તમને ગઈકાલના વ્લોગમાં જે કીધું હતું. તો અત્યારે 7:50 થઈ ગઈ છે, 8 વાગ્યાનો સમય છે. પાર્કિંગ ઘણું બધું ખાલી છે અને કોઈક છોકરાઓ આવી ગયા, તમે જોઈ શકો સામે. હમણાં 8 વાગે બસ આવશે એટલે અમે બધા નીકળીએ. અહીંયાથી 35 કિલોમીટર દૂર જવાનું છે. કઈ જગ્યાએ જવાનું છે? બાડી પડવા. પાવર પ્લાન્ટનું થોડુંક સમજાવશે, કારણ કે અત્યારે થોડુંક ફોર્સ એમ વાગ્યા ને છેલ્લું વર્ષ બાકી છે કોલેજનું, એટલે એના કારણે અમને બધું પ્રેક્ટિકલ વસ્તુ દેખાડશે કેવી રીતે વર્ક કરે. એટલે બુકમાં તમે ભણતા જોઈએ, એટલે આ વખતે આપણે જોઈએ શું કરશું. કરી આગળ વ્લોગ કન્ટિન્યુ. ઓકે, તો ગાઈસ, અત્યારે હું ગાડીમાં બેસી ગયો છું. સ્લીપર કોચ છે, ખૂબ જ મજા આવે છે. બધા લોકો અમે સ્લીપર કોચમાં બેઠા છીએ અને બધા જે કારે તંગ કરે. અત્યારે હું અને નથ બેઠો છું, જોઈ શકો છો તમે. ભાઈ સાહેબ મોજ પડે અત્યારે તો, ભાઈ મસ્ત મજા આવે છે. આ હિમાલય વાળો રોડ લીધો છે. વાહ ભાઈ, આમ જો બેનો સોફો છે, આપડે નીચે બેઠા ને એક હતા. વાહ ભાઈ વાહ. હવે પાછા બેગ અહીંયા શિફ્ટ કરી નાખ્યા. ભગવાન ગેલા મંથન ને કે ઉપર આવી જાય, કામ છે મારે, કામ છે. માણસો જય માં મેલડી બરાબર ને, બધા લોકો ની પ્રસાદી લેવડાવે છે. અને આમ જો આપડે અમારા નસીબ એવા કે આપણે આમ જો બધા ચા પી છે પ્રસાદી બરાબર ને,
બરાબર જય માતાજી ઓહો અત્યારે અમે આવી ગયા છીએ અને ખૂબ જ જ્યાદા અમે બધા ફોટોસ પણ અમે બધા પાડ્યા ભાઈબંધ સાથે. આ તમે જોઈ શકો છો પાછળ કેટલું મોટું ભાઈ વિશાળ જગ્યા છે, પ્લાન્ટ પણ કેટલા બધા રોપ્યા છે તમે જોઈ શકો છો. પણ એક કારણ એવું રહેશે કે ત્યાં પહોંચી ગયા છે પણ અંદર ફોટા પાડવાનું અલાઉડ નથી. તમે બહારથી જેટલા ફોટા પાડી લો ગ્રુપ સાથે ફ્રેન્ડ્સ સાથે એ ચાલે, પણ તમે અંદર જઈને ફોટા પાડશો એ અલાઉડ નથી. ડિલીટ કરના છે, ડિલીટ કરાવી દે. હમણાં થોડીક વાર એને બહાર આવશે, બે ગ્રુપમાં અમને ડિવાઈડ કર્યા છે કારણ કે એટલા બધા હેલ્મેટ એની પાસે અત્યારે છે નહીં, કંપની છે એમની એમની પાસે. એટલે હવે અડધી કલાક રહીને અમારો પણ વાર આવશે. 20-25 મિનિટ જેટલું થઈ ગયું છે, હમણાં અમે બધા પણ જોશું. ખૂબ જ મજા આવી પહેલી વાર, એટલે બધું એમ લાગ્યું કે ટ્રીપ ઉપર જઈએ છીએ. ખૂબ જ આગળ ખૂબ જ દૂર ટ્રીપે ગયા છીએ, તો હવે આપણે થોડીક વાર રહીને વાર આવશે. વાઈગા છે અત્યારના 12:30. ના પાડે છે શૂટ કરવાનો વિડીયો, ફોટો પણ ન પાડી શકાય, એટલે પછી મેં બહુ બતાડ્યું નહીં. તો ગાઈસ હવે અત્યારે ઉપડી ગઈ છે બસ. ભારત માતા કી જય. તો ગાઈસ હવે અત્યારે અમે જઈ છીએ, જોઈ શકો છો બધા અમે બધા હું ને ઈતે જગ્યા પાછા આવી ગયા છીએ. વાહ ભાઈ વાહ, કેવા થાકી ગયા હે નંદન? ઓહો ભાઈ થાક લાગ્યો, શરમ ન થાવતી એટલા બધા થાકી ગયા ને. તો એ સમજો ગેમ તો રમવી જરૂરી છે. જો વાહ ભાઈ વાહ. હાલો હવે ઉપડશે ગાડી. હાલે ઓલરાઈટ. તો ગાઈસ અત્યારે હવે રાતના 11 વાગી ગયા છે અને એ ભાઈ આજે તો ખૂબ જ સરસ મજા આવી. જેટલા એ વાત છે કે સવારના જેટલા લોકો જોશમાં જાય તો હવે મજા આવી. હાલો કઈક ઉપડી આ બહુ સમય પછી આવતી વખતે છે ને બધા છે ને થાકીને ટે થઈ ગયા. સાચું કોઈ હિંમત નથી કોઈ હાલવાની. જયારે બસ ઉપડી ને ત્યારે શું થયું કે લોકો બધા છે ને ધક્કા મૂકી કરતા હતા. તો જયારે બસ ઉપડી ને ત્યારે બધા છે ને કોઈ બેઠતા નહોતા, તો છે ને ધબધબાટી બોલાવતા હતા, કોકના બાણા ખોલી નાખે. આપણે જે શું સ્લીપર કોચ હતી એટલે પછી આવતી વખતે એક માણા ઉભો ન થાય, એક માણા ઉભો ન થાય. એમાં શું છે કે સ્ટાર્ટિંગમાં છે ને મેં તમને જેમ કેમ કીધું કે બે ગ્રુપ પાડ્યા હતા, તો બે ગ્રુપમાં પછી શું થયું કે પહેલું ગ્રુપ આવ્યું ને એ તો તરત વારો આવી ગયો, પણ બીજું ગ્રુપ વારો આવવામાં 2-2.5 કલાક થઈ ગઈ. ને ભાઈ એટલો વાર લાગી ને આમ નામ થાકી ગયા, કંટાળી ગયા. ને આ પાછા અમે બસમાં બેઠા અને વારો આવ્યો મારો 2 વાગે ઠેઠ બપોરના, અને પછી 2 વાગે વારો આવ્યો. તો ને અમે બધા અંદર બસમાં બેઠા ને લૂ આવી બફારો થાય, ત્યાં પાસે બધા આગલી ડ્રાઈવરની સીટ પાસે બેઠા ને કેબિનમાં, ત્યાં એક ભાઈ અંદર છે ને ચાવી રાખી હશે ગાડીમાં, તો હોર્ન વાગી ગયો. તો એલા ભાઈ અંદરથી બહાર આવ્યા સૂતા હતા. તો ભાઈ બહુ કર્યું આજે, તો પણ ખૂબ જ મજા આવી આજે. અંદરનું તો તમને ખબર જ છે નહીં શૂટ કરવા દે, એટલે ઘણા અત્યારે રાતના મેં જોયું બધાને ફોટા મોકલ. ભાઈ તમારી પાસે ભાઈ તમે ફોટા પાડ્યા હોય ને તમે ઘરે છો, એ ભાઈ ફોટા મોકલે, એ ભાઈ ફોટા મોકલે, એ ભાઈ તું ફોટા મોકલે. તો એટલે હવે ચાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. તો ગાઈસ હવે આપણા વ્લોગ અહીં આપણે એન્ડ કરી દેવાનો સમય આવી ગયો છે. અને અત્યારે ભાઈ
કેટલા બધા સ્ટોરી મૂકી. એલા ભાઈ હું તને મેન્શન કરું, તું મને મેન્શન કરી દે, આપણે સ્ટોરી મૂકશે. રાજી આજે બહુ ઘણા બધા લોકો, અને કાલે આવવાના નહીં કદાચ કોક કોક લોકો, તો એટલા થાકી ગયા છે. અને પછી આવીને પાછું કોલેજ આવીને, અને આ વખતે એવું થયું કે હું કોલેજે જાઉં છું ને, હું કોલેજ એમાં હું છું, અહીંયા જે જગત નાખેથી તે બસ નીકળી, હું કોલેજ જ ને ફરતી ફરતી જગત નાખેથી તું આપણી, કારણ કે આ ઘોઘાવાળો રોડ લેવાનો હતો એટલે. તો ગાઈસ કોઈ ના યાર, આ તો બ્લોગ અહીંયા તે રાખી દઉં છું. ઇફ યુ લાઈક ધ બ્લોગ પ્લીઝ હિટ ધ લાઈક બટન, સબસ્ક્રાઈબ બટન. એવરીબડી ટેક કેર. ક્યારે કરાવશો 300 સબસ્ક્રાઈબર્સ? ચાલો યાર હું વેટ કરું છું. હરર મહાદેવ અને જય ખમલા.